એશિયા કપ પહેલાં યુયો ટેસ્ટ પાસ કરીને વિરાટ કોહલી ખૂબ જ ખુશ જોવા મળ્યા જાણો તેમણે કેટલો સ્કોર કર્યો તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને હું છું તમારી સાથે કિશન ત્રિવેદી ટીમ ઇન્ડિયાએ એશિયા કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્રીસમી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે ભારતીય ખેલાડીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ યાદીમાં વિરાટ કોહલી સૌથી આગળ જોવા મળી રહ્યો છે આ દિવસમાં ભારતીય ટીમ એશિયા કપ પહેલાં છ દિવસનો કેમ્પ કરી રહી છે જેમાં ખેલાડીઓની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ દરમિયાન વિરાટ કોહલીએ યોયો ટેસ્ટ પાસ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી કિંગ કોહલીએ યોયો ટેસ્ટ પાસ કરી અને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરી જેમાં શર્ટલેસ અને જમીન પર બેઠો દેખાયો આ તસવીર દ્વારા તેણે યોયો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી કોહલીએ લખ્યું ખતરનાક શંકુની વચ્ચે યોયો ટેસ્ટ પૂરી કરીને હું ખુશ છું આગળ તેણે યોયો ટેસ્ટનો સ્કોર સત્તર પોઈન્ટ બે લખ્યો અને ડન લખ્યું વિરાટ કોહલીએ તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ માટે છેલ્લી મેચ રમી હતી હવે તે એશિયા કપ દ્વારા મેદાનમાં પરત ફરશે ટેસ્ટ શ્રેણીમાં રમાયેલી છેલ્લી મેચ તેની કારકિર્દીની પાંચસોમી આંતરરાષ્ટ્રીય મેચ હતી જેમાં તેણે બેટથી સદી ફટકારી હતી જો કે આ પછી વન ડે સિરીઝની એક મેચમાં કોહલી પણ ટીમનો ભાગ હતો પરંતુ તે બેટિંગ માટે આવ્યો ન હતો નોંધપાત્ર છે કે ત્રીસ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ બે સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચ શ્રીલંકામાં રમાશે એશિયા કપમાં કુલ તેર મેચો રમાવાની છે જેમાં ચાર પાકિસ્તાનમાં અને નવ શ્રીલંકામાં રમાશે ટીમ ઇન્ડિયા પોતાની તમામ મેચ શ્રીલંકાની ધરતી પર રમશે નોંધપાત્ર વાત એ છે કે આ વખતે એશિયા કપ ઓડિયાઈ ફોર્મેટમાં રમવામાં આવશે હવે તમને એમ થતું હશે કે યોયો ટેસ્ટ શું છે તો યોયો ટેસ્ટ ખેલાડીની ફિટનેસ અને સ્ટેમિના ચકાસવા માટે કરવામાં આવે છે આ ટેસ્ટ સંપૂર્ણ રીતે ટેકનોલોજીની ની મદદથી લેવામાં આવે છે ભારતમાં આ ટેસ્ટ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોર માં લેવામાં આવે છે કારણ કે આ સોફ્ટવેર ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ